नमस्कार, आपનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના સામાજિક વિજ્ઞાન વિષયનો પહેલો પાઠ, ચાલો ઇતિહાસ જાણીએ. આ પાઠના સ્વાધ્યન પોતીનું સોલ્યુશન આપણે આ વિડીયોના માધ્યમથી શીખવાના છીએ. જો ચેનલ પર નવા વ્યૂઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દો જેથી શીખી શકો સૌથી પહેલાં. પ્રશ્ન પહેલો છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બુક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, ધાતુ અને પથ્થરો પર લખેલા અને કોતરેલા લેખોને શું કહેવામાં આવે છે? તેને કહેવાય છે અભિલેખ. બીજો પ્રશ્ન, તાંબ્રપત્ર કયા ધાતુના પત્રામાંથી બનાવવામાં આવતું? તાંબાના. ત્રીજો પ્રશ્ન, ભારતમાં કઈ સદીના પંચમાર્કાના સિક્કા મળી આવ્યા છે? તો એ છે ઈસવીસન 3 સદીના. ચોથો પ્રશ્ન, ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખો છો? તેને કહે છે પુરાતત્વશાસ્ત્રી. પાંચમો પ્રશ્ન, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તે કહેતા ઇન્ડસ. પ્રશ્ન છઠ્ઠો, ઈસવીસન 2021 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી કેટલા વર્ષ થાય? તો એ થાય 2021 વર્ષ. સાતમો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો કયા ટૂંકા નામે ઓળખવામાં આવે છે? તો એ છે CE. આઠમો પ્રશ્ન, કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકશો? દુનિયાના ખોદકામ દરમિયાન મળી આવેલા અવશેષોના આધારે. નવમો પ્રશ્ન, ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો છે ઋગ્વેદમાંથી. પ્રશ્ન બીજો, બંધ બેસતા જોડકા રચો. પુરાતત્વશાસ્ત્રી એટલે કે ભૂતકાળને જીવંત કરનાર. ફાહિયાન એટલે કે વિદેશી મુસાફર. ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની છાલમાંથી બનતું પત્ર. ઈસવીસન એટલે કે દુનિયાના કાળગણના. બીજો બ છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું વિધાન, અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. તો વિધાન સાચું છે. બીજું વિધાન, ભુર્જ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે. તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન, ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે. તો આવેદન ખોટું છે. ચોથું, તાળપત્ર તાંબાના પત્રામાંથી બનાવવામાં આવે છે. તો આવેદન ખોટું છે. પાંચમું, BC એટલે કે બિફોર ક્રાઇસિસ્ટ એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષો. તો આવેદન ખોટું છે. પ્રશ્ન ત્રીજો, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી, ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપી દે. બીજું, ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ. ત્રીજી, તાંબાના પતરા ઉપર ખોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તાંબ્રપત્ર. ચોથું, પુરાતત્વશાસ્ત્રીઓ ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. પાંચમું, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં તાંબ્રપત્ર સચવાયા છે. છઠ્ઠું, ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. સાતમું, ઘણીવાર BC ને બદલે BC.E પણ લખવામાં આવે છે. આઠમું, શિલાઓ પર લખાયેલ લખાણને અભિલેખ નામે ઓળખાય છે. નવમું, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ભારતની સિંધુ નદીથી પરિચિત હતા. દસમું, પ્રાચીન સમયમાં લોકો તાળ વૃક્ષના પર્ણ પર તાળપત્રો લખતા. પ્રશ્ન ચોથો એ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો? તેનો જવાબ છે તાળપત્રો કે ભોજપત્રો ઉપર લખાણ લખતો. બીજો પ્રશ્ન, ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયના જે હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે? તો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયના હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના છે.
ત્રીજો પ્રશ્ન, આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ? તેનો જવાબ છે તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્ર, સિક્કા, ઈંટ, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યને પ્રાણીઓના હાડકા, આભૂષણો, પોશાક, ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન ચોથો, સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે? તેનો જવાબ છે રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી મળે છે. પ્રશ્ન પાંચમો, કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? તેનો જવાબ છે આરંભિક કૃતિ, જે ઋગ્વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રશ્ન છઠ્ઠો, ઈરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? તેનો જવાબ છે ઈરાનીઓ સિંધુ ને ઇન્ડોઝ નદીના નામે ઓળખતા હતા. સાતમો પ્રશ્ન, ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? તેનો જવાબ છે ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા. આઠમો પ્રશ્ન, એક ઇતિહાસકારને દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા, આ શાના પર લખાયા હશે અને શા માટે? તો આ નાટકો હિન્દુ ધર્મના દેવી દેવતા ઉપર લખાયા છે, કારણ કે તે મંદિરોમાંથી પ્રાપ્ત થયા છે. ત્યારબાદ છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે ભોજપત્રો, એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો એટલે ભોજપત્રો. બીજું છે તાળપત્રો, તો તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાળપત્રો. તાંબ્રપત્રો, કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલ લખાણને તાંબ્રપત્ર કહે છે. અભિલેખો, પથ્થર પર કોતરીને લખાવેલા લેખ એટલે કે અભિલેખો. પ્રશ્ન પાંચમો, અ નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું વિધાન, કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. કારણ, તેનો જવાબ છે પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો ઉપર અંકિત કરાવતા હતા. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ. બીજો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના સ્ત્રોત ઇતિહાસ જાણવામાં મહત્ત્વના સાધનો છે. તેનો જવાબ છે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રી એ ઇતિહાસ જાણવા સ્ત્રોતનું સંશોધન કરી એની માહિતી આપે છે. એ માહિતી આપનાર કોણ છે? ઇતિહાસકાર અને પુરાતત્વશાસ્ત્રી. પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકા વગેરે ઐતિહાસિક સ્ત્રોતનો અભ્યાસ કરે છે. આવા અભ્યાસ કરી અને આપણને એ સમયની સાંસ્કૃતિક જે સંસ્કૃતિ હતી એની એનાથી માહિતગાર એટલે કે માહિતી આપે છે. તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્ત્વના સાધનો છે. ત્રીજો પ્રશ્ન, ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેનો જવાબ છે ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરી સંશોધન કરે છે. તાળપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રત એટલે કે હાથના લખાણો તથા અભિલેખમાંથી માહિતી એકત્ર કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે એટલે કે નોંધ કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરી
તે સમયની ચોક્કસ માહિતી પણ આપે છે. તેઓ ઐતિહાસિક સ્રોતની જાસૂસની જેમ અભ્યાસ કરે છે, એટલે કે ઝીણવટથી અભ્યાસ કરી. આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો કહેવાય છે. ચોથો પ્રશ્ન, પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઐતિહાસિક અને સંસ્કૃતિની માહિતી મળે છે, જે ઇતિહાસ તેની, તેનો જવાબ છે કે પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફર જે જે દેશમાં ફરતા જાય ત્યાંની સંસ્કૃતિ, સભ્યતા, મંદિરો, ખાનપાન, પોશાક, રીતરિવાજ, ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે. માટે આપણે પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની માહિતી જાણી શકીએ છીએ. પ્રશ્ન છઠ્ઠો છે, ઇતિહાસના કોઈપણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ જે વર્તમાનપત્ર કે સામાયિકમાંથી શોધી અને નીચે આપેલ ચોરસના ચોટાડીમાં અને તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. એક આપણે પ્રશ્ન આપ્યો છે, પેલા કે આપેલ ચિત્રમાંથી ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલ છે? તો આપેલ ચિત્રમાં ઇતિહાસના સિક્કા વિશેની માહિતી છે, એટલે કે સિક્કાનું લગેડું ચિત્ર, બરાબર. બીજું છે, આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે? તો ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસનો કયો સિક્કો કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવેલ તે માહિતી જાણવા મળે છે. ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે? તો એને જોવું છે, ચિત્રમાં આપેલ માહિતી અકબરના સમયગાળાની છે. પ્રશ્ન સાતમો છે, તમારા ગામ કે શહેરના સ્થાનિક ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોંધમાં તૈયાર કરવાની છે. તાતા ધોરણ છઠ્ઠાના સામાજિક વિજ્ઞાન વિશેનો પાઠ પહેલાનું સ્વાધ્યાન પોતીનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.